વિશ્વ હિન્દુ પરિષદ અને અમારા સાયના ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટના સહયોગથી પાછલા ત્રીસ તારીખથી રોજ સાંજના સમયનું અમે લોકોએ અહીંયા આગળ જે લોકો સુધી ભોજનની અવ્યવસ્થા છે તે લોકોને ભોજન પૂરું પાડવા માટે સાયોના ઇન્ડસ્ટ્રીઅલ સતત એ દિવસથી આઠ દિવસ સુધી પ્રયત્ન કરી રહેલ છે અને એની માટે થઈને અમારા સાયોના સાયના માલિક માલિકશ્રીઓ પછી ફોન કરવનો સાથ અને સહકાર આ કાર્ય કાર્યની અંદર મળી રહ્યો છે અને એના કારણે આ કાર્ય અમે સેવાના ભાવથી આ કાર્ય કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીએ જે આજે ખાસ વિશેષ સંદેશો આપ્યો છે પ્રજાજો કે લાઇટો બંધ કરીને દીવો અને ફ્લેશ લાઈટ કરી એની પણ તૈયારી કરતા તમે દેખાઈ રહ્યા છીએ એની શું તૈયારીઓ કરી છે અને કેવી રીતે એ સંદેશને ફોલો કરવાના છો આપણે અમે તો અમારા પૂર્વજો અને અમારી સંસ્કૃતિ અમારો ઇતિહાસ આ ભૂતકાળમાં જઈને જોશો ને તો ખ્યાલ આવશે કે હરેક વાયરસની સામે લડવા માટેની કંઈ ને કંઈક પદ્ધતિઓ હોય છે એ જ પદ્ધતિઓ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ પદ્ધતિના ધ્યાનમાં રહીને અમારા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે કે સાંજના નવ વાગીને નવ મિનિટ સુધી આપણે દીપ પ્રાગટ્ય કરી અને વિજય મંત્ર શ્રીરામ જયરામનો બોલો અને સાથે સાથે કોઈ ધૂપ વગેરેનું પ્રમાણ કરવું આપણા વિસ્તારની અંદર જેનાથી જે વાયરસ છે જે આક્રમણ થઈ રહ્યું છે આપણા વાયરસોનું આપણા દેશ ઉપર નહીં વિશ્વ ઉપર કોરોના નામનું એ કોરોના નામનો વાયરસ આ દેશમાંથી નહીં ભારતમાંથી નહીં પણ વિશ્વમાંથી એ કોરોના વાયરસનો નાશ થાય તેના આ પ્રયત્નો ભારતમાંથી થાય એ પ્રયત્ન ભારતના ભારત દેશના લોકો આજના દિવસે બરોબર રાત્રે નવ વાગે કરવાના છે અને હંડ્રેડ પર્સન્ટને એક લાખ ટકા ભારતીય લોકો સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એના માટે થઈને હું પણ મારા સાયના ઇન્ડસ્ટ્રી પરિવાર વતી આજે એકસો ને એક દીવા પ્રાગટ્ય અહીંયા આગળ અમે કરવાનું યોજના અમારા ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ સાથે મુન્નાભાઈ ગોરધનભાઈ આમને યોજના બનાવી કે આપણા એસ્ટેટની અંદર પણ એકસોને આઠ દિવસ આપણે પ્રગટ કરીશું અને ટોટલી એસ્ટેટની બધી લાઇટો એ સમયે અમે બંધ કરવાના છીએ સાથે સાથે ધૂપ ધૂપ પણ અમે અહીંયા કરવાના છીએ